जय हिंद मित्रों, दरेक इंजीनियर माटे खूब ज अगत्यनो टॉपिक एंगल सेक्शन आईएसए। तो एनु सेंटर ऑफ ग्रेविटी केवी रीते फाइंड करू तेना विषे आजना सेशन मां आपणे चर्चा करीशुं। तो मित्रों, डेटा जे छे एक एक आवी रीते आपेलो छे, फाइंड आउट सेंटर ऑफ ग्रेविटी ऑफ आईएसए 90/60/6 mm। तो आ रीते ज्यारे डेटा आपेलो होय त्यारे सौथी पहेला आपणे फिगर ड्रो करवानी। आ टाइपनी एंगल सेक्शन एटले एल आकारनुं सेक्शन जेना डायमेंशन छे 90 mm एनी हाइट थशे, 60 mm width થશે અને 6 mm જે છે એની thickness થશે। તો અહીંયા જો આ રીતે ડાયાગ્રામ ડ્રો કરીએ તો height 90, width 60 અને આ thickness જે છે એ 6 mm થશે। આ પહેલું સ્ટેપ। હવે બીજું સ્ટેપ, સેન્ટર ઓફ ગ્રેવિટી ફાઇન્ડ કરવા માટે આ જે ફિગર છે એના નોન જીઓમેટ્રિકલ શેપ એટલે કે જાણીતા ભૌમિતિક આકારોની અંદર એના ભાગ કરવાના આવશે। દાખલા તરીકે આપણે આ રીતે ભાગ કરીએ, આ બે ભાગ કરી દઈએ, અહીંથી આ આડી લાઈન ડ્રો કરો એટલે આ થઈ ગયું એક રેક્ટેંગલ અને આ થઈ ગયું બીજું રેક્ટેંગલ। બે લંબચોરસની અંદર ફિગરના આપણે ભાગ કરી દીધા છે। હવે બે ભાગ થઈ જાય ત્યાર પછી બંને ભાગનું સેન્ટર ઓફ ગ્રેવિટી લોકેટ કરવાનું। સપોઝ પેલું છે આ રેક્ટેંગલ, તો એનું સેન્ટર ઓફ ગ્રેવિટી લોકેટ કરવા માટે એના બે ડાયગોનલ જોઈન કરો, બરોબર? એ ડાયગોનલ જોઈન કરશો એટલે અહીંયા એક પોઈન્ટ મળશે, સો ધેટ ઇઝ સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ રેક્ટેંગલ નંબર 1। હવે આ બિંદુ જે છે એ એનું સીજી છે, એવી જ રીતે રેક્ટેંગલ નંબર 2 એનું પણ સેન્ટર ઓફ ગ્રેવિટી ફાઇન્ડ કરવો, તો શું કરવાનું? એનું પણ જે રેક્ટેંગલ જે છે એના બે ડાયગોનલ જોઈન કરો, તો અહીંયા બરોબર વચ્ચે જે પોઈન્ટ આવશે ઇન્ટરસેક્શનલ પોઈન્ટ, ધેટ ઇઝ સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ રેક્ટેંગલ નંબર 2। હવે આ બંને સેન્ટર ઓફ ગ્રેવિટી એના કોઓર્ડિનેટ્સ આપણે ફાઇન્ડ કરવાના છે। તો પહેલું સ્ટેપ લઈએ, સ્ટેપ નંબર 1, પહેલું રેક્ટેંગલ જે છે તે એનો એરિયા કેટલો થશે? રેક્ટેંગલ નંબર 1 એનો એરિયા એટલે કે આપણે નામ આપીએ A1। તો જો એરિયા એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો એની લંબાઈ છે 60 mm, હાઈટ છે 6 mm, સો A1 ઇઝ ઇક્વલ ટુ 60 × 6, ધેટ ઇઝ 360 mm², બરાબર? એકદમ સિમ્પલ, આ પણ આપણને આવડે છે। હવે બીજું સ્ટેપ, એરિયા ઓફ રેક્ટેંગલ નંબર 2 એને આપણે નામ આપીએ A2। આ એરિયા 1 છે અને આને આપણે A2 નામ આપીએ, એટલે કે ઉપરનું જે રેક્ટેંગલ જે છે આ લંબચોરસ છે એનું ક્ષેત્રફળ। તો જુઓ અહીંયા આ ટોટલ હાઈટ 90 મિલીમીટર છે, આ હાઈટ 6 મિલીમીટર છે, તો બાકીની હાઈટ કેટલી હશે? એટલે કે આ હાઈટ જે છે આપણે માપીએ તો આ કેટલી થશે? 90 - 6 એટલે 84 mm જેટલી હાઈટ થશે। તો આ જે લંબચોરસ છે એની હાઈટ 84 mm છે, વિડ્થ 6 mm છે, તો એનો એરિયા થશે 6 × 84 mm। તો 6 × 84 કરશું એટલે કેલ્ક્યુલેટરની અંદર આન્સર આવશે 504 mm², બરાબર? આ બીજું સ્ટેપ થઈ ગયું, સમજાઈ ગયું? પેલા બંને એરિયા ફાઇન્ડ કરી લીધા, હવે આ બંને રેક્ટેંગલ જે છે, બંને લંબચોરસ છે, એનું સેન્ટર ઓફ ગ્રેવિટી, એના કોઓર્ડિનેટ્સ, એના યામ ફાઇન્ડ કરવાના છે। તો આવી રીતે સપોઝ આ નંબર 1 અહીંયા છે, તો આ ડિસ્ટન્સ કેટલું થાય? ટોટલ 60 છે, તો આ એનું બરોબર વચ્ચે આવશે એટલે આ ડિસ્ટન્સ થશે 30। તો એને આપણે નામ આપીએ x1 = 30, રાઈટ? તો એ થશે x1 = 30 mm। તો હવે આ બિંદુના વાય યામ કેટલા થશે, એટલે કે આ હાઈટ કેટલી થશે અહીંથી આ એક્સ એક્સિસ વચ્ચેનું અંતર? તો આપણે જોઈએ સૌથી નીચે એક એક્સ એક્સિસ ડ્રો કરેલી છે, આ બાજુએ વાય એક્સિસ ડ્રો કરેલી છે, તો આ બંને વચ્ચેનું અંતર એટલે કે આ અંતર એને આપણે નામ આપીએ y1। તો આ સેન્ટર ઓફ ગ્રેવિટી છે એના બે યામ મળશે, આ x યામ અને y યામ। તો y યામ કેટલા થશે? ટોટલ હાઈટ 6 મિલીમીટર છે, તો એના કરતા અડધું, હાફ, એટલે y1 બરાબર આવશે 3 મિલીમીટર, બરાબર? x1 y1 થઈ ગયા। હવે એવી જ રીતે x2 y2 એ ફાઇન્ડ કરવાના છે, એટલે કે આ જે પોઈન્ટ નંબર 2 છે એના યામ, એના કોઓર્ડિનેટ્સ। તો આપણે અહીંયા x એક્સિસ ડ્રો કરેલી છે, આ ઓરિજિન O છે અને આ y એક્સિસ છે, રાઈટ? તો આ બિંદુને યામ ફાઇન્ડ કરવા હોય તો સૌથી પહેલા એના x યામ ફાઇન્ડ કરીએ, તો આ અહીંથી આપણે લાઈન ડ્રો કરીએ અને આ ડિસ્ટન્સ મેઝર કરો ઓરિજિન પોઈન્ટ થી એ પોઈન્ટ વચ્ચેનો અંતર, સો ધીસ ઇઝ ઇટ્સ x યામ, સોરી y યામ, અને આ ડિસ્ટન્સ મેઝર કરીએ આપણે તો એ એના x યામ થશે, એટલે x2 અને આ થશે y2। તો હવે કેવી રીતે ફાઇન્ડ કરીશું? આ x2 કેટલા થશે? ટોટલ ડિસ્ટન્સ 6 મિલીમીટર છે, તો એના કરતા અડધું એટલે 3 મિલીમીટર, સો x2 ઇઝ ઇક્વલ ટુ 3 મિલીમીટર થશે। એન્ડ વોટ ઇઝ અબાઉટ y2? એ તમારે કેલ્ક્યુલેટ કરવું પડશે। જો આ ટોટલ હાઈટ 84 છે, આ હાઈટ કેટલી થશે?
84/2 એટલે કે 42 મિલીમીટર અને આ હાઈટ જે છે આપેલી છે 6 મિલીમીટર સો 42 પ્લસ 6 ધેટ ઇઝ 48 મિલીમીટર એ થશે y2 y1 y2 x1 x2 a1 a2 મળી જાય ત્યાર પછી તો આખા ગામને આવડે એવું છે માત્ર આપણે ઇક્વેશન લખવાનું છે x બાર ફાઇન્ડ કરવા માટેનું ઇક્વેશન x બાર ઇઝ ઇક્વલ ટુ a1 x1 પ્લસ a2 x2 ડિવાઇડેડ બાય ટોટલ એરિયા ધેટ ઇઝ a1 પ્લસ a2 બધી વેલ્યુ મૂકી દઈએ a1 એટલે 360 x1 એટલે 30 a2 એટલે 504 x2 એટલે 3 અપોન a1 પ્લસ a2 a1 પ્લસ a2 એટલે 360 પ્લસ 504 તો આ જે ઇક્વેશન આવશે એને સાદું રૂપ આપશો એટલે આન્સર આવશે 14.25 અને એનો યુનિટ આવશે મિલીમીટર રાઈટ 14.25 મિલીમીટર એવી જ રીતે y બાર આપણે ફાઇન્ડ કરવાનું છે તો y બાર ઇઝ ઇક્વલ ટુ અહીંયા જ્યાં x છે ત્યાં બધે y એટલે a1 y1 પ્લસ a2 y2 ડિવાઇડેડ બાય ટોટલ એરિયા a1 પ્લસ a2 એટલે અહીંયા બધી વેલ્યુ મૂકીશું આપણે a1 y1 અહીંથી a1 y1 પ્લસ a2 y2 ડિવાઇડેડ બાય a1 પ્લસ a2 તો y બાર ની વેલ્યુ જે આવશે એ આવશે 29.25 મિલીમીટર તો આ થઈ ગયો એનો આન્સર હવે આ આન્સર જે આવી જાય ત્યારે એને આપણે ગ્રાફની અંદર લોકેટ કરવાનો રહેશે તો આ ડાયાગ્રામની અંદર એ આન્સર જે છે એને લોકેટ કરવું હોય તો કેવી રીતે કરવું તો એના માટે આ xm અને ym એ બંને ફિગરની અંદર લોકેટ કરવાના આવશે તો xm છે 14.25 એટલે કે અહીંયા y એક્સિસ થી 14.25 જેટલા ડિસ્ટન્સ આગળ એક ઊભી લાઈન ડ્રો કરો તો આવી રીતે કંઈક લાઈન આવશે બરાબર સો ધીસ ડિસ્ટન્સ ઇઝ x બાર 14.25 મિલીમીટર એક્ચ્યુઅલી આ ફિગર જે છે ટુ ધ સ્કેલ ડ્રો કરેલી નથી જો આ 6 mm છે અને આટલું 40 છે એકદમ પતલું આવશે પણ આપણે અહીંયા ટુ ધ સ્કેલ ડ્રો ન કરીએ તો ચાલી શકે છે આ થઈ ગયું x x બાર અને y બાર આવે છે 29.25 તો એ લગભગ અહીંયા ક્યાંક હોઈ શકે છે આવી રીતે લાઈન ડ્રો કરીએ આપણે ધીસ ડિસ્ટન્સ ઇઝ y બાર સો ધીસ ઇઝ સેન્ટર ઓફ ગ્રેવિટી g જેના કોઓર્ડિનેટ છે 14.25 અને y કોઓર્ડિનેટ જે છે ધેટ ઇઝ y બાર ઇઝ ઇક્વલ ટુ 29.25 તો આટલું તમે ડ્રો કરીને મૂકી દો ધીસ ઇઝ ધ સોલ્યુશન ઓફ ધીસ પ્રોબ્લેમ આઈ હોપ તમને સમજાઈ ગયું હશે કે આ સેન્ટર ઓફ ગ્રેવિટી જે છે તે કેવી રીતે ફાઇન્ડ કરવાનું